તો બીજી તરફ સાઉદી અરેબિયાના 32 વર્ષીય સુધારાવાદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લેવામાં આવેલા પગલાના ભાગરૂપે 35 વર્ષથી પ્રતિબંધિત રાખવામાં આવેલા સિનેમાને આગામી માર્ચ મહિનાથી જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. સાઉદી અરેબિયા લગભગ 35 વર્ષથી પ્રતિબંધિત રાખવામાં આવેલા સિનેમાને આગામી માર્ચ મહિનાથી જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. ઇસ્લામિસ્ટના દબાણ હેઠળ ધર્મમાં રૂઢિચુસ્ત વલણ અપનાવવામાં આવતા સ્ત્રીઓ અને પુરુષોને એક છત હેઠળ મનોરંજન માટે ભેગા થવાના પ્રસંગોને પ્રોત્સાહન ના આપવાના આશયથી 1980ના પ્રારંભમાં સાઉદી અરેબિયામાં સિનેમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આજના સેટેલાઇટ ચેનલો યુટ્યુબ, એમેઝોન પ્રાઇમ વિડીયો અને નેટફ્લિક્સના જમાનામાં આવા પ્રતિબંધનો કોઈ જ અર્થ રહેતો નથી. 32 વર્ષના સુધારાવાદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા લેવામાં આવેલા પગલાંના ભાગરૂપે સરકાર સિનેમા ઉપરાંત અનેક પ્રતિબંધો હળવા કરી રહી છે, જે મુજબ આવતા વર્ષથી મહિલાઓના ડ્રાઇવિંગ કરવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પણ ઉઠાવી લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.